નમસ્તે મિત્રો જય હિન્દ આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે મહત્ત્વના એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છે કે જે મિત્રો આઈટીઆઈ કરી રહ્યા છે અને પૂર્ણ કર્યું છે જે મિત્રો ડિપ્લોમા કરી રહ્યા છે અને પૂર્ણ કર્યું છે તેમના માટે આ ખૂબ ઉપયોગી વિડિયો થશે એટલે વિડીયો જોવાનું અંત તક ચૂકતા નહીં અને તમારા જે પણ મિત્રો છે આઈટીઆઈ અને ડિપ્લોમા અથવા તો તમારા નજીકના સગા સંબંધીઓ છે તમારા મિત્રો છે તેમના દરેકના વોટ્સપ ગ્રુપમાં કે અન્ય માધ્યમ દ્વારા અમારો આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ આપણે ઉપયોગી બની શકીએ તો મિત્રો સમકક્ષતાનું જે પ્રમાણપત્ર આવે છે લિક્વિલેશન સર્ટિફિકેટ તે કઈ રીતે મેળવી શકાય અને તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું નવી સિસ્ટ નંબર પ્રમાણે તમે જોઈ શકો છો કે ઘરે બેઠા તમે ઓનલાઈન ફોર્મ ભરો એટલે તમારી ઘરે આ જે ઇક્વિલેશન સર્ટિફિકેટ છે એટલે કે મિત્રો સમકક્ષતાનું જે પ્રમાણપત્ર છે એ તમને ઘરે બેઠા મળી જાય કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરીશું વિડીયોની અંદર તો વિડીયોનો અંત તક જોજો જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી શકશે પ્રથમ મિત્રો તમને આ પ્રમાણપત્ર કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું એ આપણે પાછળથી વાત કરીશું પણ અત્યારે આપણે મિત્રો જે ઠરાવ છે તારીખ બે છ બે હજાર અગિયારનું તેની અંદર શું વાત કરી છે આઈટીઆઈ અને ડિપ્લોમાના મિત્રો માટે તો તે આપણે જાણી લઈએ તો મિત્રો શું છે તેની વાત કરીએ પ્રથમ તો આપણે વાત કરીએ પ્રથમ નંબરની જે વિદ્યાર્થીઓએ ધોરણ આઠ પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે મિત્રો આઈટીઆઈનો બે વર્ષ કે તેથી વધુ સમયગાળાનો માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હોય અને તે માટેની નેશનલ કાઉન્સલિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ એન અથવા તો જીસીવીટીની પરીક્ષા પાસ કરેલો હોય અને જો તેઓ પોતાની પસંદગી અનુસાર ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસની એટલે કે મિત્રો ધોરણ દસની અથવા તો ગુજરાતના જે ઓપન મિત્રો સ્કૂલ એક્ઝામિનેશનની ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયની પાસ કરે તો તે વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશને હેતુસર ધોરણ દસની સમકક્ષ ગણવામાં આવશે આ કઈ રીતે તલા તરીકે તમે ધોરણ આઠ પછી મિત્રો આઈટીઆઈ કર્યું છે બરાબર છે અને હવે તમારે અગિયાર બાર કરવું છે તો આઈટીઆઈ પછી ધોરણ દસ જરૂરી છે પરંતુ સરકારે એક ઠરાવ લાયા ચલો ભાઈ ધોરણ આઠ પછી જે મિત્રોએ આઈટીઆઈ કર્યું છે તો તે જો મિત્રો આઈટીઆઈ કરે છે ને તેઓ જો ધોરણ દસની પરીક્ષા આપે અને તેની અંદર તેમણે ગુજરાતીની અને અંગ્રેજીની પરીક્ષા આપવાની જો તેઓ પાસ કરે તો એ શું ગણાશે ભલે તેમણે ધોરણ દસ નથી કર્યું પરંતુ એમને ધોરણ દસ બરાબર ગણવાય એટલે કે તમે શું કરાશો તમે ગણાશો ધોરણ દસ પાસ ગણાશો એટલે ઘણા બધા મિત્રોને જો ધોરણ દસ ધોરણ નવ અને દસ ના કરવું હોય અને ધોરણ આઠ પછી સીધી આઈટીઆઈ કરે તો તેમને શું કરવાનું બોર્ડની ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા આપી દેવાની એટલે તમે ધોરણ દસ બરાબર ગણાવો અને કોઈ પણ ધોરણ દસની ભરતી હોય કે એની હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો બીજા નંબરમાં છે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ દસ પાસ કર્યા પછી આઈટીઆઈનો બે વર્ષનો અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હોય અને તે માટેની એનસીવીટી અથવા તો જીસીવીટીની પરીક્ષા પાસ કરેલ હોય એટલે કે મિત્રો આઈટીઆઈ કરેલું હોય તો તે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી અનુસાર ધોરણ મિત્રો બારની અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની ફક્ત અંગ્રેજી વિશેની પરીક્ષા પાસ કરે તો તેને શું ગણવું મિત્રો ધોરણ બાર પાસ ગણવું એટલે કે મિત્રો તમે ધોરણ દસ પછી અગિયાર બાર નથી કરતા પરંતુ આપ શું કરો છો આઈટીઆઈ કરો છો બરાબર છે તો આઈટીઆઈ કરો છો તમારે શું કરવાનું રહેશે હવે તમારે ધોરણ બાર પાસ કોઈ પણ પરીક્ષા આવે કે અન્ય કોઈપણ આવે તો તમારે શું કરવું બાર પાસ ઉપર ફોર્મ ભરવું છે પરંતુ તેના માટે તમારે શું કરવું પડશે ધોરણ બારની અંદર અંગ્રેજી વિશે ફક્ત અંગ્રેજી વિશેની પરીક્ષા આપવી પડશે ને તેના પછી એક પ્રમાણપત્ર જે બોર્ડ આપતું હોય છે એ પ્રમાણપત્ર પણ તમને છેલ્લે સમજાવવાનું છે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું એ પ્રમાણપત્ર તમને તમને તમે મેળવો એટલે તમે શું ગણો બાર પાસ બરાબર ગણાઈ જાવ અલગથી અગિયાર બાર કરવાની કોઈ જરૂર નથી ત્યાર પછી ડિપ્લોમાવાળાના મિત્રોની વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પછી પોલિટેકનિકલમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોય તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માટે ધોરણ બારની સમકક્ષ ગણવામાં આવશે તેમજ આ વિદ્યાર્થીઓએ ધોરણ દસ પછી ત્રણ વર્ષનો કોર્સ કરેલ હોય સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે કોલેજમાં દાખલ થાય તો તેને અગાઉનું એક વર્ષ વધારાનું ભણેલ છે જે ધ્યાને લઈ કેટલાક વિષયોમાંથી ચોવીસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ હેઠળ ચાલીસ ક્રેડિટ જમા આપવા પણ ઇન્વર્સ્ટને અનુરોધ કરવામાં આવે છે જેથી તેઓ સરળતાથી સ્નાતકની ડિગ્રી મેળવી શકે તો આ પ્રકારનો મિત્રો ઠરાવ છે એટલે કે મિત્રો જો તમે ડિપ્લોમા કરો છો ત્રણ વર્ષનો તો તમારે અગિયાર બાર કરવાની કોઈ જરૂર નથી તો આપ શું ગણાવો છો કોઈ પણ જે રીતે આઈટીઆઈ પછી અંગ્રેજી વિષયની એવી પરીક્ષા પાસ કરવાની હોય છે તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા પાસ કરવાની જરૂર નથી ફક્ત તમારે શું કરવું પડશે એક સર્ટિફિકેટ જે આવે છે એ તમારે મેળવવું પડશે એટલે તમે શું ગણાશો બાર લગભગ ડિપ્લોમાવાળા મિત્રો છે એ બાર સાયન્સ પાસ ગણાતા હોય છે એટલે કે મિત્રો કોઈપણ બારમાંની ભરતી આવે કે અન્ય કોઈ પણ આવે તો પણ તેની અંદર ફોર્મ ભરી શકશો અને બાર સાયન્સ ઉપર કોઈપણ ભરતી આવે તેની અંદર પણ આ ફોર્મ ભરી શકશો એવું મિત્રો જણાય છે એટલે કે મિત્રો તમને શું કરવામાં આવશે ધોરણ બારની સમકક્ષ ગણવામાં આવશે તમારે કોઈ પણ ધોરણ બારની જે ધોરણ બારની અંગ્રેજી કે ગુજરાતી વિશે પણ વિષયને પરીક્ષા આપવાની જરૂર નથી આપ ડિપ્લોમા કરો છો પાસ કરો છો તો તમને ડિગ્રી મળી જાય છે બરાબર છે એ તો તમે એ સીધા ધોરણ બાર પાસ ગણાવો છો હવે તેના માટે સર્ટિફિકેટ કેવી રીતે મળવું એ આપણે આગળ જાણીએ તો વિડીયો હજુ પણ મિત્રો વિડીયો અંત તક જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી શકે તો આપે મિત્રો આઈ કરેલું છે બરાબર છે આપે શું કરેલું છે ડિપ્લોમા કરેલું છે તો તમારે શું કરવું પડશે રાજ્ય સરકાર પાસેથી એટલે કે મિત્રો શિક્ષણ બોર્ડ પાસેથી સમકક્ષતાનું એને ઇક્વેલેશન સર્ટિફિકેટ કહેવાય છે ઇંગ્લિશની અંદર એ તમારે સર્ટિફિકેટ મેળવવાનું રહેશે તો પહેલાં એવું હતું કે તમારે ગાંધીનગર જવું પડતું હતું પરંતુ હવે ફક્ત તમે ઓનલાઈન ઘરે બેઠા વેબસાઇટ ઉપરથી અથવા તો નજીકનું કોઈ પણ સાબર કાપે હોય ત્યાં જઈને પણ તમે અરજી કરી શકશો એટલે ખૂબ સારો એવો નિર્ણય છે તો જાણેશો કઈ રીતે અરજી કરવી અને તમને ઘરે બેઠા મિત્રો સ્પીડ પોસ્ટ દ્વારા એ સર્ટિફિકેટ તમે મળી જશે એ સર્ટિફિકેટ મળ્યા પછી તમે કોઈ પણ ધોરણ દસ ઉપર દાખલા તરીકે આઈટીઆઈ કરેલું હોય તો ધોરણ દસ ઉપર ભરતી આવે ડિપ્લોમા કરેલું હોય તો આપે એ એ શું કરવું પડશે કોઈપણ ભરતી આવે તો તેની અંદર ફોર્મ ભરી કરવું પડશે પરંતુ જે મિત્રો આઈટીઆઈવાળા છે તેમણે જે રીતે આઠ પાસ ઉપર કર્યું હોય તો અંગ્રેજી અને ગુજરાતી વિશેની પરીક્ષા પાસ કરવી પડશે અને ધોરણ દસ પાસ ઉપર કર્યું હોય તો તમને બા ધોરણ બારની અંગ્રેજી વિશેની પરીક્ષા પાસ કરવી પડશે તેના પછી તમે આ સર્ટિફિકેટ માટે ફોર્મ ભરી શકશો તો ચાલો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે જાણીએ સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં જઈશું અને ત્યાં જઈ અને આપણે એ વેબસાઇટ કઈ સર્ચ કરવાની છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસઈબી ડોટ ઓર્ગ તમે લખી અને સર્ચ કરી શકો છો તો ચાલો મિત્રો સર્ચ કરીએ તમને સંપૂર્ણ સરળ સમજૂતીમાં સમજાવવા માગું છું જેથી તમને ખ્યાલ આવી શકે તો આ પ્રકારે તમારી સમક્ષ આવી જશે અહીં બોર્ડ વેબસાઇટ છે સીધા બોર્ડની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો તો બોર્ડની વેબસાઇટ ઉપર બરાબર છે તો આપણે બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક કરીએ ત્યાં જશું એટલે તમારી સમક્ષ આ પ્રકારે આવી જશે બરાબર છે બોર્ડની વેબસાઈટ તો હું હજુ પણ બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક કરું છું તો ચાલો ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમારી સમક્ષ એ આવી જશે વેબસાઇટ ખુલી રહી છે મિત્રો વિડીયો આપણે સંપૂર્ણ રીતે સમજાવીશું જેથી તમને પણ ખ્યાલ આવી શકે તો અહીં તમે જશો બરાબર છે તો નીચે જશો એટલે સ્ટુડન્ટનું આવશે એટલે તેના ઉપર પણ ક્લિક કરી શકો છો તો આપણે ત્યાં ક્લિક કરીએ ત્યાં શું દેખાય છે તો ત્યાં આ પ્રકારે આવશે પરંતુ ત્યાં તમારે હવે મિત્રો ત્યાં જવાનું નથી પરંતુ જે આ વેબસાઇટ છે આ વેબસાઇટ ખુલી છે બરાબર છે બોર્ડ વેબસાઇટ લખેલું આવે છે તેની ઉપર જ અહીં ત્રણ ટપકા આવશે જોઈ શકો છો અહીં ત્રણ ટપકા આવે છે બરાબર છે ત્યાં તમે ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે તમને આ રીતે સ્ટુડન્ટ લખેલું આવશે સ્કૂલને સ્ટુડન્ટ તો તમે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરો તો આપણે શું કરીએ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીએ તો સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમારી સમક્ષ આ રીતે આવી શકશે તમે મિત્રો ધોરણ દસની બારની જો માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો હવે આપણે શું કરવાનું છે મિત્રો ઇક્વિલેશન સર્ટિફિકેટ મંગાવવાનું છે એટલે કે સમકક્ષતાનું પ્રમાણપત્ર આપણે મંગાવવાનું છે અને એ પ્રમાણપત્ર જરૂરી પણ હોય છે આપ સૌ જાણતા હશો આઈટીઆઈ કરો છો એટલે તો આપણે ત્યાં ક્લિક કરીએ ઇક્વિલેશન સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું ત્યાં ક્લિક કરીશું એટલે તમારી સમક્ષ આ પ્રકારે જોઈએ મિત્રો તો આપણે મિત્રો ત્યાં ક્લિક કરીએ ઇક્વિલેશન સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીએ બરાબર છે ત્યાં ક્લિક કરીશું એટલે તમારી સમક્ષ આ રીતે યુઝર અને પાસવર્ડ આવી જશે તો તમારે શું કરવું પડશે સૌ પ્રથમ તો તમારો યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવો પડશે તો એ બનાવ્યા પછી એ ક્યાંથી બનાવવું તો તમે નીચે જશો એટલે રજીસ્ટર નાવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે પ્રથમ શું કરીશું રજીસ્ટર નાઉ ઉપર કરી અને રજીસ્ટર કરીશું તો રજીસ્ટર કરીએ એ રજીસ્ટર કર્યા પછી તમારી સમક્ષ આ પ્રકારનું આવી જશે બરાબર છે અહીં તમારી સરનેમ જે રીતે તમારી માર્કશીટની અંદર હોય છે આઈટીઆઈ અને ડિપ્લોમાને એ રીતે તમારે લખવાનું છે આપ મેલ ફિમેલ તેના ઉપર ક્લિક કરશો તમારી બર્થ બર્થડેટ મિત્રો તમારે નાખવાની છે બરાબર છે તમારી બર્થ બર્થડેટ મિત્રો ભૂલ ના કરતા એટલે કોઈ પણ વખતે ત્યાર પછી સ્ટેટ તમારો જિલ્લો તાલુકો વિલેજ અને તમને જે પણ ટપાલ જે પણ આપ મેળવવા માંગો છો એ તમારે એડ્રેસ લખી દેવાનું છે તમારો પિનકોડ તમારો મોબાઈલ નંબર તમારો મેલ આઈડી મેલ આઈડી ના હોય તો તમારે બનાવી દેવું ત્યાર પછી પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને છેલ્લે રજીસ્ટર ઉપર કરવાનું છે તમે તમારો પાસવર્ડ દાખલા તરીકે આપણી ગુરુ માસ્ટરજી છે તો ગુરુ પછી એક બે ત્રણ આ રીતે પણ તમે પાસવર્ડ બનાવી શકો છો બરાબર છે એ પાસવર્ડ અહીં લખો છો ફરીથી અહીં લખી કન્ફર્મ કરી અને રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે એ તમારું શું બની જશે યુઝર આઈડી અને પાસવર્ડ બની જશે તો ચાલો મિત્રો મેં બનાવી દીધો છે હવે હું શું કરીશ લોગિન ઉપર ક્લિક કરીશ તો પાછો આવી જુઓ અથવા તો અહીં ઉપર જ આવી જઉં છું સીધા લોગિન ઉપર તો લોગિન ઉપર ક્લિક કરી લોગિન ઉપર ક્લિક કરીશું એટલે તમારી સમક્ષ આ રીતે મોબાઈલ નંબર અને પાસવર્ડ માગશે તો ચાલો હું મારો ઇજરા રહીને પાસવર્ડ નાખી દઉં તો મેં મિત્રો મારો પાસવર્ડ નાખી દીધો છે ત્યાર પછી આઈએમ રોબોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે ત્યાં શું થઈ જશે મિત્રો સાચું થઈ જશે અને પછી તમારે લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું આઈ એમ રોબોટ ઉપર ક્લિક કરું છું તો રોબોટ તમે જોઈ શકો છો ફરી રહ્યું છે બરાબર છે તો ત્યાં રાઈટ થયું છે અને હવે હું લોગિન ઉપર ક્લિક કરું છું તો મિત્રો જેવું લોગ ઉપર ક્લિક કરું છું એટલે તમારી સમક્ષ આ રીતે આવી જશે સિલેક્ટ એક્ઝામ કરવાનું છે એટલે તમારે શું કરવાનું છે ઇક્વિલેશન સર્ટિફિકેટ માળ માંગો છો તો તમારે આ પ્રકારે તેની ઉપર કરવાનું છે તો આપણા ઇક્વેલેશન સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીએ બરાબર છે તો ચાલો ત્યાં ક્લિક કરીએ અને પછી સબમિટ ઉપર ક્લિક કરી તો ચાલો સબમિટ ઉપર ક્લિક કરીએ ત્યાર પછી મિત્રો જોશો તો તમારી સમક્ષ આ પ્રકારે વેબ પોર્ટલ ઉપર આપનું સ્વાગત છે માઇગ્રેશન સર્ટિફિકેટ અહીં તમામ પ્રકારની તમને વિકતો આવી જશે પ્રથમ તો માઇગ્રેશનની આવશે પછી ડુપ્લિકેટ માર્કશીટની આવશે અને ત્યારબાદ સમકક્ષતાનું પ્રમાણપત્ર આવશે તેના માટે કેટલી રૂપિયા રૂપિયા બસો રૂપિયા ફી રહેશે સમકક્ષતાનું પ્રમાણ તમે જે મેં પ્રથમ તમને જે ઠરાવ વાંચ્યો છે એ ઠરાવ પણ તમને અહીં મળી જશે તેના માટે મિત્રો ધોરણ દસની માર્કશીટની ઝેરોક્ષ ધોરણ દસ પછી જો ડિપ્લોમા કરેલ હોય તેમના માટે ધોરણ દસની એલ સીની ઝેરોક્ષ ડિપ્લોમાવાળા મિત્રો માટે ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટર માર્કશીટની ઝેરોક્ષ ડિપ્લોમા પ્રોવિઝનલ સર્ટી અથવા તો જે મિત્રો સર્ટી હોય છે પ્રોવિઝનલ અથવા તો કોન્વોકેશન સર્ટી આઈડી પ્રૂફની ઝેરોક્ષ બરાબર છે ધોરણ દસ પછી પોલિટેકનિકમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ધોરણ દસ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો આઈ મિત્રો એનસીવીટી અથવા તો જીસીયુ ટીમાંથીનો કોર્સ કરેલો હોય અને ગુજરાતી માધ્યમિક બોર્ડની ધોરણ બારની અંગ્રેજી વિષય અથવા તો ગુજરાત જે મિત્રો ઓપન સ્કૂલ એક્ઝામિનેશનની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેમને ધોરણ બારને સમકર્ષતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે ધોરણ દસ પછી જેમણે આઈટીઆઈ કર્યું છે તેમના માટે ધોરણ દસની માર્કશીટ ધોરણ દસની એલસી આઈટીના બધા જ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ પ્રમાણપત્રની ઝેરોક્ષ ધોરણ બારના અંગ્રેજી વિષયના માર્કશીટની ઝેરોક્ષ અને આઈડી પ્રૂફની ઝેરોક્ષ એ જ રીતે મિત્રો ધોરણ આઠ અને નવ પછી આઈટીનો કોર્સ કરેલો હોય તેમના માટે ધોરણ દસનું સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમના માટે મિત્રો જરૂરી પુરાવા છે એલસીની ઝેરોક્ષ ધોરણ આઠ અને ધોરણ નવની પાસની માર્ક્સની ઝેરોક્ષ આઈટીના બધા જ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ પ્રમાણપત્ર પ્રમાણપત્રની ઝેરોક્ષ ધોરણ દસમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયની પાસની માર્કશીટની ઝેરોક્ષ અને આઈડી પ્રૂફની ઝેરોક્ષ આ તમારે શું કરવાનું આવશે કહેવા મોકલવાનું નથી પરંતુ અપલોડ કરવાના આવશે ઓનલાઈન અપલોડ તમારે કોઈ પણ મિત્રો અરજી છે એ કહેવાય મોકલવાની નથી પરંતુ એ લોકો જોઈ અને તમને સ્પીડ પોસ્ટ કરી દેશે તમને સમજાવું છું બરાબર છે તો ત્યાર પછી હવે શું કરવાનું છે આગળ વધો એ તેના ઉપર ક્લિક કરીએ જેવું મિત્રો આગળ વધવા ઉપર ક્લિક કરીશું એટલે અત્યારે જ અરજી કરો એવું લખેલું આવશે આપણે શું કરીશું અત્યારે જ અરજી કરો તેના ઉપર ક્લિક કરીએ તો મિત્રો જેવું તમે અત્યારે અરજી કરશો તો એ રીતે તમારું નામ સ્ટુડન્ટનું નામ આવી જશે મેં એક મારા મિત્રનું જે રીતે કર્યું છે તમે જોઈ શકો છો કે તેમનું નામ પણ બતાવી દીધું છે એક મિત્રનું મેં ઓનલાઈન કરી આપ્યું છે તો તેમનું તમને બતાવી દઉં તો આ રીતે તેમનું તમામ પ્રકારનું તમે જે રીતે સંપૂર્ણ ડિટેલ યુઝર આઈડીને પાસવર્ડ બનાવવા નાખી હતી એ તમામ વિગતો અહીં આવી જશે બરાબર છે આપ જોઈ શકો છો એમણે ડિપ્લોમા કરેલું છે પછી આ રીતે મિત્રો અહીં સિલેક્ટ તમારે કરી દેવું સિલેક્ટ સ્ટાન્ડર્ડ બાર કરી દેવું બરાબર છે ત્યાર પછી મિત્રો ફી ચાર્જ એ કુલ અઢીસો રૂપિયા ચાર્જ થશે અહીં મિત્રો તમારું પોસ્ટલ એડ્રેસ પણ લખી દેવું જેથી તમારા સરનામા સ્પીડ પોસ્ટ આવશે ત્યાર પછી મિત્રો આપ છેલ્લે ક્યાં ભણ્યા છો એ ત્યાં ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ લખી દેવું ઇન્સ્ટિટ્યૂટ આપ ક્યાં ભણ્યા છો ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ પણ લખી દેવું બરાબર છે આપ ક્યાં ભણ્યા છો તેનું સરનામું ત્યાર પછી ડિક્લેરેશન ઉપર તમારે શું ક્લિક કરવાનું છે આપણે મિત્રો ડિક્લેરેશન ઉપર ક્લિક કરીએ અને ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ તો મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ બરાબર છે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું જેવું મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું એટલે તમારે ધોરણ દસની તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરવાના આવશે આઈટીઆઈ એ તો એ પ્રમાણે આવશે અને એક વસ્તુ યાદ રાખવાની છે કે તમામ જે છે એ જેપીજી જેપીજી જીપીજી અથવા તો પીએનજીની અંદર હોવા જોઈએ અને એક એમબીથી નીચે હોવા જોઈએ એટલે પીડીએફ ફાઇલ નહીં ચાલે તમારો ફોટો છે એ જેપીજીની અંદર હોવો જોઈએ ના હોય તો તમે રિડ્યુસ કરી અને નાનો પણ કરી શકો છો એટલે એ કેમબીથી નીચે હોવા જોઈએ તો તમામ પ્રકારનો આ રીતે અપલોડ કરી દેવાના છે અને ત્યાર પછી તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને બેંકનું સ્ટેટમેન્ટ બતાવો બેંકનું તમારા ડેબિટ કાર્ડ તમારું જે એટીએમ કાર્ડ હોય છે એ એટીએમ કાર્ડના નંબર દ્વારા પણ તમે એ પૈસા કપાવી શકો છો ને તમારા ખાતાની અંદરથી મિત્રો તમે જ્યારે એ એટીએમ કાર્ડ નાખશો એટલે તમારા ખાતાનો એક ઓટીપી આવશે અને એ ઓટીપી નાખવાથી તમારા પૈસા કપાઈ જશે અને તમારી અરજી એ લોકો સ્વીકારી લેશે તેની પણ તમે મિત્રો પ્રિન્ટ કાઢી રાખજો બરાબર છે આ રીતે તમે સંપૂર્ણ રીતે અરજી કરી શકશો ત્યાર પછી મિત્રો ચેક કઈ રીતે કરવું કે તમારી અરજીનું શું થયું છે એ પણ તમને બતાવી દઉં દાખલા તરીકે તમે ફોર્મ ભરી દીધું અપલોડ થઈ ગઈ ફી પણ કપાઈ ગઈ ત્યાર પછી કેવી રીતે ચેક કરું કે આપણું જે પ્રમાણપત્રની અરજી કરી છે તેનું શું થયું તો તે પણ તમને બતાવી દઉં છું તો ફરીથી મિત્રો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો અથવા તો એક દિવસ પછી નાખવાનો તમે જેવું મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ નાખશો એ જ રીતે જે રીતે મેં પ્રોસેસ કરી એ જ રીતે તમારે કરવાની છે ત્યાર પછી તમને અહીં તમારો નંબર પણ આ તમારો ફોર્મ નંબર છે બરાબર છે આ રીતે તમારું નામ આવશે અને ત્યાર પછી તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ તમને બતાવશે અને અહીં તમને એવું બતાવશે કે પ્લીઝ ટ્રેક યોર કુરિયર આફ્ટર ચોવીસ અર્સ ટ્રેક યોર એટલે તમારો જે કુરિયર નંબર છે એ પણ તમને આવી જશે અને ડિસ્પેચ પણ થઈ જશે તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠા તમારા જે પણ સરનામું તમે નાખ્યું છે એ સરનામા ઉપર શું થઈ જશે સ્પીડ પોસ્ટ થઈ જશે અને લગભગ તમને બેથી ત્રણ અથવા તો પાંચ દિવસની અંદર એ સમકક્ષતાનું પ્રમાણ તમને ઘરે બેઠા મળી જશે લગભગ મિત્રો આપને તમે સમા તમામ પ્રકારનો ખ્યાલ આવી જ ગયો હશે તેમ છતાં કોઈપણ પ્રકારનો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ કરતા રહેજો આપના વિડિયો વિડીયો ખૂબ ઉપયોગી બન્યો હશે તો દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેકને આપણે આ વિડીયો ઉપયોગી બની શકીએ થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો એની ટાઈમ કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ